આજે મારે તમને વચનામૃત સંભળાવવું છે ગઢડા પ્રથમ પ્રકરણનું તેરમું વચનામૃત બહુ સમજવા જેવું વચનામૃત છે સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં સુંદર જે વાત કરી છે એ આપણે થોડી પહેલાં સાંભળી લઈએ સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં જ સાંભળી લઈએ પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો નિત્યાનંદ સ્વામી બહુ મોટા વિદ્વાન હતા પંડિત હતા સંસ્કૃતનો બહુ સારો અભ્યાસ કરેલો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજથી બસો વર્ષ પહેલાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા ત્યારે વિદ્વાનો ઘણા બધા સંતો હતા પણ એમાં આપણે કહી શકીએ કે કોઈ શિરમોડ વિદ્વાન હોય સ્વામીનારાયણ ભગવાન જે દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે એક શરીરમાં જીવ એક છે કે અનેક છે આવો પ્રશ્ન પૂછો એક એક શરીર હોય આ એક શરીર છે કોઈ પશુનું પક્ષીનું વૃક્ષનું કે માનવનું એક શરીરમાં એક જીવ છે કે અનેક છે અને જો કહેશો અને જો કહે એક કહેશો તો વડ પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે એટલે આમ પ્રશ્નને પાછો મજબૂત કરે નિત્યાનંદ સ્વામી પેલું એ પૂછ્યું કે એક શરીરમાં જીવ એક છે કે અનેક છે અને જો તમે એમ કહેશો કે એક જ છે તો વડલાની ડાળખી કાપીને બીજી જગ્યાએ રોપીએ એમાંથી નવો વડલો થાય છે એમાંથી નવો વડલો થાય છે વળી એમાંથી ડાળી કાપીને બીજે રોપો તો વળી પાછો નવો વડલો થાય છે અને જો એક કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો એક જીવની એ ડાળી કાપીને બીજે રોપીને એમાંથી બીજો વડલો થયો તો પેલો જીવ છે એ જ બે પ્રકારે થયો કે પછી આ બીજી ડાળી વાવી એમાં બીજા જીવે પ્રવેશ કર્યો બહુ પ્રશ્ન દ્રઢ કરે છે સ્વામી એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો અને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે તે કપાણો કેમ તમે કહેશો કે પહેલો જીવ છે એ જ એમાં છે તો જીવ તો અખંડ ને અચ્યુત છે એ કપાણો કેમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો એનો ઉત્તર કરીએ હવે અમે એનો ઉત્તર કરીએ આ આધ્યાત્મિક ગ્રંથ છે ને એટલે વાત પણ આધ્યાત્મિક અને પ્રશ્ન પૂછનારા વિદ્વાન એટલે પ્રશ્ન પણ આત્માને લગતો છે હવે સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્તર કરે છે સ્વામિનારાયણ ભગવાન કે છે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિત જાતિના જે દેહ જરાયુજ જાતિના જે દેહ સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે અને સુખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સર્જે છે જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સર્જતા હવા તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું તેરમું થયું હવે મહારાજે આમાં વાત એ કીધી કે ડાળી કાપી ઉત્તર તમને શોર્ટમાં બતાવું કે એક શરીરમાં એક જ જીવ છે અનેક જીવ નથી એક શરીરમાં એક જીવ છે હવે વડલાની ડાળી કાપી અને બીજો ત્યાં રોપવામાં આવે ને એમાંથી બીજો વડલો થાય તો કાંઈ પહેલા વડલાનો જીવ આમાં આવ્યો નથી એમાં બીજા જીવે પ્રવેશ કર્યો મહારાજ કહે છે કે જેના થકી જેને શરીર મેળવવાનું હોય એના થકી એને શરીર મળે પણ એમાં જીવ તો બીજો પ્રવેશ કરે છે આ બીજો જે વડલો થયો એ વડલાને આ વડલા થકી શરીર મેળવવાનું હતું તો એના થકી એનો જન્મ થયો પણ એમાં જીવ બીજો પ્રવેશ કરે છે એટલે કોઈના થકી કોઈ જીવ ઉત્પન્ન થાય કે ત્યાં શરીર ઉત્પન્ન થાય તો એ શરીરને એના થકી ઉત્પન્ન થયાના કર્મ સંબંધ હતા એટલે એના થકી ઉત્પન્ન થયું પણ એમાં જીવ બીજો પ્રવેશ કરે કોઈ માતા થકી બાળક ઉત્પન્ન થાય તો એ બાળકમાં જીવ તો બીજો પ્રવેશ કરે કાંઈ માતાનો જીવ એમાં આવતો નથી પણ એ માતા પિતા થકી એને ઉપજ્યાનો કર્મ સંબંધ હતો એટલે એને શરીર ઈ માતા પિતા થકી મળ્યું પણ એમાં જીવ બીજો પ્રવેશ કરે છે હવે જેનાથી જેને ઉપજ્યાની રીતિ હોય એનાથી ઉપજે કર્મ સંબંધ હોય કોઈ પણ જીવને શરીર ધારણ કરવાનું હોય એટલે એને માતા પિતા સિલેક્ટ કરવાના થાય પણ એના બેના એ બે જીવના કંઈક કર્મ સંબંધ હોય પૂર્વની લેણા દેવી એને આધારી એના થકી ઉત્પન્ન થાય જો કર્મ સંબંધ સારો હોય દાખલા તરીકે ચંપકલાલને એના પત્નીનું નામ ચંપા ચંપકલાલને ચંપાને ત્યાં એક દીકરો જન્મે એ દીકરોનો જે જીવ જે છે એ જીવ અને આ ચંપકલાલનો જીવ અને ચંપાનો જીવ એ ત્રણેયને કાંઈક પૂર્વ જન્મનો કર્મ સંબંધ હોય એટલે આ ચંપકને ત્યાં જે ટપોડો જન્મે એ એટલા માટે જન્મે હવે આ ટપુડાને અને ચંપકલાલને જો પૂર્વની લેણા દેવી હારી હોય તો એકાબીજાને સુખી કરે બાપ દીકરો અને જો લેણા દેવી મોડી હોય તો એકાબીજાને દુખી કરે આ બહુ પાકો સૃષ્ટિનો જે શાસ્ત્રોક્ત નિયમ છે એ આ વચનામૃત સમજાવે છે બાકી જીવ જીવનું સગું કોઈ છે નહીં જીવ જીવનું સગુ કોઈ નથી જીવ તો અનંત છે અનેક છે અને વારા પછી બધાએ જન્મ લીધા કરે છે જેને જેને કંઈ પણ સંબંધ છે એ કર્મ સંબંધે કરીને હવે સ્વામિનારાયણ ભગવાને જે વાત કીધી થોડી વિસ્તારથી કહું જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરી ને કર્યા છે કે ત્યાં સાત્વિક કર્મો એણે કર્યા છે હારા કર્મો કર્યા છે કોકને સુખી થાય એવા કર્મો કર્યા છે સાત્વિક કર્મ એટલે જે બીજાને સુખી બીજાને સુખી કરે એવા કર્મો એ બધા સાત્વિક કર્મો છે આ શિવે પૂર્વજન્મમાં ઘણા કર્મ તો સાત્વિક કર્યા છે એનું ફળ એને સુખ મળે ઘણા કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે રજોગુણ પ્રધાનપણે કરીને કર્મ કર્યા હોય એમાં ન કોઈને સુખી કરે નો કોઈને દુઃખી કરે પોતે મોજ મજા કરવા માટે જે કરે એ રજોગુણ પ્રધાન કર્મો છે એમાં કોઈને સુખી નહીં કોઈને દુઃખી નહીં કરવાના પોતે મસ્ત સુખી થાય એવા કર્મો કર્યા કરે અને ઘણા કર્મ તો કેટલા કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મે એ તમોગુણ પ્રધાનપણે જે કર્મ કર્યા એ કોઈને દુઃખી કરવા જે કર્મ કરે આ બધા તમોગુણી કર્મ છે ત્રણ પ્રકારના કર્મો પૂર્વજન્મમાં પણ આપણે કર્યા હોય આ જન્મમાં પણ આપણે કર્યા કરતા હોઈએ એ આ ત્રણ કર્મો છે સત્વગુણ પ્રધાન રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન અને એ કર્મોને આધારે એને જેના થકી શરીર ઉત્પન્ન થવાનું નિમિત્ત હોય એના થકી ઉત્પન્ન થાય અને એના કરેલા કર્મને અનુસારી સુખ દુઃખને ભોગવે આવી રીતે જીવને ઉત્પન્ન થવાની રીતિ છે હવે મારે તમને આ બાબતમાં એક ચાર્ટ બતાવો છે જે બહુ સુંદર આત્મવિષયક છે આપણે બધાએ સમજવા જેવો ચાર્ટ છે આખું પ્રેઝન્ટેશન મેં હમણાં અમારી સંતોની શિબિરમાં આ આત્મા પ્રેઝન્ટેશન રજૂ કરેલું અને બરાબર આજે આત્માનો વિષય આવ્યો છે એટલે મારે તમારે બધાએ આ જરા જોયા જેવું ને સમજવા જેવું જો પાણીપુરી નહીં આવે લાડવા આવશે એટલે જરા ધીરે ધીરજ રાખીને બેસજો બરાબર ને આમાં મંચુરિયન મંચુરિયન નહીં આવે ચોખા ગીના લાડવા આવશે તો આપણે જોઈએ આ એક પ્રેઝન્ટેશન બહુ સમજવા જેવું છે વિષય છે આત્મા બરાબર આ વચનામૃત છે એ આધ્યાત્મિક શાસ્ત્ર છે આધ્યાત્મિક શાસ્ત્ર એટલે આત્મા અને પરમાત્માને લગતું શાસ્ત્ર છે આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપનારું આ શાસ્ત્ર છે આધ્યાત્મિક શાસ્ત્ર છે અને એમાં આત્માને પરમાત્મામાં એક છે આત્મા જે આપણે બધા છીએ આપણે બધાએ એટલી વાત યાદ રાખવી જોઈએ કે આપણે બધા આત્મા છીએ આ શરીર આપણે નથી બધાએ આપણે આ વાત ગમે ત્યારે પાકી કરવી પડશે કે આપણે આત્મા છીએ આ શરીર નથી આવા શરીર તો આપણે કેટલા બધા બદલ્યા એનું કાંઈ નક્કી નથી શરીરો કેટલા બદલ્યા આપણે એનું કાંઈ નક્કી નથી પહેલી વાત મારે તમારે આ દ્રઢ કરવાની રહી કે હું તમે આત્મા છીએ આપણે પુરુષ પણ નથી ને આપણે સ્ત્રી પણ નથી આપણે આત્મા છીએ આપણે કાળા પણ નથી ને આપણે ધોળા પણ નથી આપણે આત્મા છીએ પુરુષ અને સ્ત્રી તો શરીર છે આત્મા પુરુષ પણ નથી આત્મા સ્ત્રી પણ નથી કાળા ને ધોળા તો આ શરીર છે આત્મા કાળો પણ નથી આત્મા ધોળો પણ નથી અને જે કંઈ સંજ્ઞાઓ લાગે ને ડોક્ટર વકીલ વિદ્વાન પંડિત વક્તા એ બધું શરીરને લઈને છે આત્મા તો એકદમ શુદ્ધ છે એટલે આપણે બધા આત્મા છીએ અને એક વાત યાદ રાખવી કે આત્મા એટલો સૂક્ષ્મ છે એ કોઈને દેખાતો નથી ડોક્ટરો આખું શરીર વિખી નાખે પણ માળો આત્મા ન દેખાઈ લો આખું શરીર હૃદય હોતન બદલી નાખે હૃદય આખું વિખી નાખે પણ ક્યાંય આત્મા દેખાતો નથી હા છે ખરો દેખાતો નથી આ ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ છે તો ખરો ને ઓક્સિજન વાયુ પણ દેખાણો કોઈ દેખાતો નથી જે આપણે શ્વાસ લઈએ એ ઓક્સિજન વાયુ છે ચોવીસ કલાક આપણે એને શ્વાસમાં લઈએ છીએ પણ હજી સુધીમાં કોઈએ ઓક્સિજન વાયુ ભાળ્યો હોય તો બતાવો કોઈ એક ઊંચી આંગળી કરે કે મેં ઓક્સિજન વાયુ જોયો એ દેખાતો નથી પણ એના વિના જીવાતું પણ નથી ઓક્સિજન વાયુ દેખાતો નથી એના વિના જીવાતું પણ નથી એમ આ શરીરમાં આત્મા જે છે એ દેખાતો નથી પણ એના વિના શરીર ટકતું પણ નથી એટલે એક વાત પેલી મુદ્દાની હું તમને કહી દઉં બહુ સૂક્ષ્મ છે આત્મા કેવો છે એ અમારા વિહારીલાલજી મહારાજે હરિલીલા મૃત્યુમાં લખ્યું કે આત્મા કઈ રીતે રહ્યો છે તે તુલ્ય જીવતનમાં સઘળે પ્રકાશે જન્મો નથી મરી જાય અનાદિયે છે માયા વિશે પ્રલય કાળ રહે છે ારીલાલજી મહારાજ કહે છે કે આત્મા કેવો છે તો કે કાષ્ઠમાં અગ્નિ રહેલો છે લાકડું હોય મોટું તો એમાં આખું લાકડું અગ્નિથી ભરેલું હોય એ આપ બધા જાણો કે લાકડામાં આગ લગાડવામાં આવે એટલે મોટા ભાગનો અગ્નિ જ એમાં હોય હા દસ કિલોનું લાકડું હોય એને બાળવામાં આવે તો પછી એની રાખ તો દસ માંથી કેટલી કિલો રેતી હશે નો રે ને ભાઈ કિલો રે પાંચસો રાખવી છે આપણે નહીં પચાસ ગ્રામ જ રાખવી છે તમે તો બહુ લોભ કર્યો હો ગ્રામ રાખો તમારું હી રહ્યું મારું રહ્યું હો ગ્રામ રાખો દસ કિલોનું લાકડું બાળીએ તો વાહે વધે કેટલી રાખ ભાઈ હો ગ્રામ તો આ નવ કિલો ને નવસો ગ્રામ હું માલપા ભર્યું હતું અગ્નિ આખું લાકડું અગ્નિથી ભરેલું હતું પણ એ અગ્નિ પેલા દેખાતો હતો જ્યાં સુધી એને પ્રગટ કરવામાં ન આવ્યો ત્યાં સુધી અગ્નિ દેખાતો નહોતો બરાબર અને તમે શો આખું લાકડું અગ્નિથી ભરેલું હતું પણ એ લાકડાને અડો તો માળું ગરમ ન લાગે એ લાકડાને અડો તમે તો ગરમ ન લાગે બાકી એમાં અગ્નિ સિવાય કંઈ ભરેલું નહોતું આખું એસી નેવું ટકા એ લાકડું અગ્નિથી જ ભરેલું હતું પૃથ્વીનો ભાગ કે જળનો ભાગ તો બહુ થોડો હતો આખું અગ્નિથી ભરેલું હતું વિશેષપણે એમાં અગ્નિ હતો પણ એને જ્યારે આપણે અડીએ તો લાકડું ગરમ લાગતું નથી એમાં અગ્નિ રહેલો છે પણ અગ્નિ દેખાતો નથી એને કોઈ પ્રકારે પ્રગટ કરવો પડે સ્વામિનારાયણ ભગવાન એ વાત કહે છે કે આ શરીરમાં આત્મા રહ્યો છે એ દેખાતો નથી એને પ્રગટ કરવા માટે મહેનત કરવી પડે એને મહેનત કરવી પડે રહ્યો છે આત્મા અને મહેનત કરવી પડે